કાપોદ્રા પોલીસે પોકેટ કો મોબાઈલ ફોન એપની મદદથી ચોરેલા ટેમ્પા સાથે બેને ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલામાંથી એક આરોપીએ શાળાનું એક્સિડન્ટ કરવા માટે ટેમ્પો ચોરી હોવાનું હિંમત ન થતાં ફરી સુરત ટેમ્પો લઈ આવી વેચવા ફરતા હોવાની કબૂલાત કરી છે. સુરતની કાપોદ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાપોદ્રા પોલીસ પથકની હદમાંથી ચોરેલા ટેમ્પા સાથે મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને લક્ઝરી ડ્રાઇવિંગ કરનાર રવિન્દ્ર શંકર જરારે તથા પુણાગામ ખાતે રહેતા લક્ઝરી ડ્રાઇવર ભાવેશ ભીખા લાઠીયાને ઝડપી પાડ્યા હતા અને પોકેટકોપ મોબાઈલની મદદથી તપાસ કરતા કાપોદ્રાની હદમાંથી ટેમ્પો ચોરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી રવિન્દ્ર જરારે કહ્યું હતું કે તેઓ વતનમાં પત્ની સાથે ઝઘડો ચાલતો હોય અને સમાધાનની વાત ચાલતી હોવા છતાં શાળો માનતો ન હોય અને પત્નીને સાસરીમાં મોકલતો ન હોય જેથી તે વાતની દાજ રાખી તેનો અકસ્માત કરી નાખી હાથપગ ભાંગી નાખવા સુરતમાંથી ટેમ્પો ચોરી કરી વતન ગયો હતો. જોકે અકસ્માતની હિંમત ન થતાં ચોરેલા ટેમ્પો લઈ સુરત આવી ટેમ્પો વેચવા ફરતા હોવાની કબૂલાત કરી હતી. કાપોદ્રા પોલીસે બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જી10 ન્યૂઝ.